વિદ્યાર્થી મિત્રો, હું કિશન ઠુમર આજે આ વિડિયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઆરટી સિલેબસ ધોરણ 12 ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા। તેની અંદર આપણે વિકલનને રિલેટેડ આપણે સ્વાધ્યાય 5.4 કમ્પ્લીટ કરેલું હતું, જેમાં ઘાતાંકીય વિધેય અને લઘુગુણકીય વિધેયને રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોયેલા હતા, જેમાં ઘાતાંકીય વિધેયના વિકલન કેવી રીતના કરવા અને લઘુગુણકીય વિધેયના વિકલન આપણે કેવી રીતના કરવા તેને રિલેટેડ આપણે આખી એક્સરસાઇઝ કમ્પ્લીટ કરેલી હતી લાસ્ટ વિડિયોની અંદર। આજે આપણે લોગેરિધમિક ડિફરન્શિએશન એટલે કે લઘુગુણકીય વિકલનની આપણે વાત કરવાના છીએ, તો સૌથી પહેલાં આપણે તેના કન્સેપ્ટ ક્લિયર કરશું અને પછી આપણે સ્વાધ્યાય 5.5ની શરૂઆત કરશું। તો સૌથી પહેલાં મિત્રો, લોગેરિધમિક ડિફરન્શિએશનની શરૂઆત કરતાં પહેલાં આપણે લોગના જે નિયમો છે તે આપણે જોવા પડશે, મતલબ કે લોગેરિધમના કંઈક ફોર્મ્યુલા છે તેની આપણે શરૂઆત કરશું સૌથી પહેલાં। તો આપણે તે ફોર્મ્યુલા જોઈએ મિત્રો। સૌથી પહેલાં આપણે જોઈએ log x base a equal to y, ready? આને લોગેરિધમિક ફંક્શન કહેવાય છે, log x base a equal to y, ready? આને આપણે શું કહીએ છીએ મિત્રો, log માટે જે x ની આપણે વેલ્યુ કાઢવી છે કેના આધારમાં, a ના આધારમાં, તો કેટલી મળે છે, તો કે y, ready? તો આને બોલાય કેવી રીતે, તો કે log x base a equal to y, ready? આ તમે જાણો છો, તો આના ઉપરથી આપણે જાણીએ છીએ કે log ની સાથે બે વસ્તુ હોય છે, એક તો વેલ્યુ અને એક બેઝ, એટલે કે વેલ્યુ તરીકે એક્સ છે અને બેઝ તરીકે એ છે, રેડી? તો આપણે આના ઉપરથી અલગ અલગ ફોર્મ્યુલા હશે, મતલબ કે આ જે વેલ્યુ છે તે અલગ અલગ ફોર્મમાં હશે તો ફોર્મ્યુલા ચેન્જ થશે। એમાંની પહેલી ફોર્મ્યુલા છે મિત્રો, લોગ એમ ઇન્ટુ એન બેઝ એ, મતલબ એમ અને એન બે અલગ અલગ કિંમત છે, બંને ગુણાકારમાં હોય ત્યારે લોગ બંનેને આપી દેવાનો હોય છે, એટલે કે લોગ એમ બેઝ એ લોગ એન બેઝ એ, રેડી? એટલે કે લોગ ની સાથે જે કિંમત છે તે ગુણાકારમાં હોય છે તો લોગ લોગ પ્લસ માં આવી જશે, એટલે કે કિંમત બે સેપરેટ આપી બંનેને લોગ આપો અને વચ્ચે કઈ સાઇન લખી નાખો, પ્લસ સાઇન, રેડી? આ જ રીતના બીજી ફોર્મ્યુલા છે, લોગ એમ ડિવાઇડ બાય એન બેઝ એ, એટલે કે અહીંયા ગુણાકારમાં હતી એ રીતના એ બે કિંમતો ભાગાકારમાં જોવા મળે છે, તો અહીંયા બંનેને લોગ તો આપવાનું છે, અંશ અને છેદ બંનેને આપણે લોગ આપી દેશું અને વચ્ચે આવશે માઇનસ સાઇન, રેડી? બે વચ્ચે ઇક્વલ ટુ છે એટલે આવી રીતના હોય તો આવી રીતના લખી શકો, આવી રીતના હોય તો આવી રીતના લખી શકો, એટલે કે લોગ લોગ પ્લસમાં હોય ત્યારે કિંમતનો ગુણાકાર થાય છે, કિંમત કઈ છે, તો કે એમ અને એન બેનો ગુણાકાર થાય છે, લોગ લોગ માઇનસમાં હોય છે જ્યારે તે લોગ માઇનસમાં હોય તે ડિવિઝનમાં આવી જશે, રેડી? એટલે કે એમ ડિવાઈડ બાય એન થશે। ત્રીજી ફોર્મ્યુલા છે, લોગ એક્સ રેસ ટુ એન બેઝ એ, રેડી? અહીં જે કિંમત છે તે એક્સપોનેન્શિયલ ફોર્મમાં છે, એટલે કે એક્સ રેસ ટુ એનના ટર્મમાં છે, તો જે કિંમત છે તેની જે ઘાત છે તે આગળ મલ્ટિપ્લિકેશનમાં આવી જશે, એટલે એન ઇન્ટુ એક્સ લોગ એક્સ બેઝ એ, એન ઇન્ટુ લોગ એક્સ બેઝ એ, એટલે કે જે ઘાત હોય છે એક્સ રેસ ટુ એન તે આગળ મલ્ટિપ્લિકેશનમાં આવી જશે, તો લોગની આગળ કાંઈ પણ મલ્ટિપ્લિકેશનમાં હોય તો તે પાવરમાં જઈ શકે છે, રેડી? તો આ ત્રીજી ફોર્મ્યુલા છે। ચોથી ફોર્મ્યુલા, ચેન્જ ઓફ બેઝ, એટલે કે લોગ એ બેઝ બી, રેડી? આ ત્રણમાંથી માની લો કે કંઈ ફોર્મ્યુલા લાગુ પડતી નથી તો ચોથી ફોર્મ્યુલા તમે એપ્લાય કરી શકો છો, ચેન્જ ઓફ બેઝ, મતલબ કે બેઝ તરીકે બી છે તો તમારે જે બેઝમાં કન્વર્ટ થવું હોય તે બેઝમાં કન્વર્ટ થઈ શકો છો, તો બંનેને તમે લોગ આપો પરંતુ ડિવિઝનમાં લખવાનું રહેશે બંને લોગ, અને બેઝમાં તમારે જે દેવું હોય દઈ શકો છો, અત્યારે મેં ઈ દીધેલું છે, તમારે જે બેઝ દેશો તે બેઝ સેમ દેવાના રહેશે, જે પણ બેઝની જરૂરિયાત હોય તે તમે કન્વર્ટ કરી શકો છો, અત્યારે એ બેઝમાં બી હતું, હવે તમે જોશો તો બે બેઝ ઈ થઈ જશે, રેડી? તો આવી રીતના તમારે જે બેઝમાં કન્વર્ટ કરવું હોય તો તેના માટેની ચેન્જ ઓફ બેઝ માટેની ફોર્મ્યુલા છે। તો આ ચાર મેઇન ફોર્મ્યુલા છે, આના ઉપરથી થોડીક નોંધો છે નોટ તરીકે, એમાં પહેલી છે લોગ વન બેઝ એ ઇક્વલ ટુ શું થશે મિત્રો, ઝીરો, એટલે કે લોગ વન જ્યારે પણ કિંમત તરીકે વન આપેલું હોય બેઝમાં ગમે એ હોય આન્સર થશે ઝીરો, એટલે કે લોગ વન બેઝ એ ઇક્વલ ટુ ઝીરો થશે, લોગ એ બેઝ એ ઇક્વલ ટુ લોગ એ બેઝ એ ઇક્વલ ટુ શું થશે મિત્રો, વન થશે, એટલે કે વેલ્યુ અને જે બેઝ લોગની સાથે બે વસ્તુ હોય છે વેલ્યુ અને બેઝ બંને સેમ હોય ત્યારે આન્સર વન આવશે મિત્રો, આ ખાસ યાદ રાખજો, રેડી? નેક્સ્ટ ત્રીજી ફોર્મ્યુલા, આની પણ બહુ જરૂર પડશે, ઈ રેસ ટુ લોગ એક્સ બેઝ ઈ, રેડી? એક્સપોનેન્શિયલ ફોર્મ છે અને લોગેરિધમિક ફોર્મ છે, સંયોજિત ફંક્શન આપેલું છે, ઈ રેસ ટુ લોગ એક્સ બેઝ ઈ, અહીં તમે જોશો તો લોગમાં પણ બેઝ હોય છે એક્સપોનેન્શિયલ ફોર્મમાં પણ બેઝ હોય છે, તો બેના બેઝ કેવા છે મિત્રો, સરખા છે, તો આન્સર આવશે એક્સ, રેડી? એટલે કે આ જે એક્સ છે તે ડાયરેક્ટ આન્સર તરીકે આવી શકે છે, આ બંને નીકળી જશે અને આન્સર તરીકે એક્સ આવશે, એટલે કે જ્યાં પણ એક્સ હોય તમે આવી રીતના પણ લખી શકો છો, ઈ રેસ ટુ લોગ એક્સ બેઝ ઈ, રેડી? માની લો કે તમને આવી રીતના ફાઈ આપેલું છે, તો ફાઈને તમે આવી રીતના લખી શકો છો, એ રેસ ટુ લોગ ફાઈ બેઝ ઈ, અથવા તો ઈ રેસ ટુ લોગ ફાઈ બેઝ ઈ, રેડી?
તમારે જે પણ બેઝ આપવો હોય તે આપી શકો છો, પરંતુ તમે આવી રીતના લખી શકો છો. રેડી? તો આ સાત ફોર્મ્યુલા, મતલબ કે આ જે ચાર અને આ ત્રણ, આ સાત ફોર્મ્યુલાનો તમારે બહુ જ ઉપયોગ થવાનો છે. તો તમારે વ્યવસ્થિત રીતે નોટ કરી લેવાની છે અને યાદ રાખી લેજો, જેથી કરી લોગેરિધમિક ફંક્શનનું ડિફરન્શિએશન કરવાનું થાય, લોગેરિધમિક ડિફરન્શિએશન, ત્યારે આ ફોર્મ્યુલાનો જે કાંઈ પણ જગ્યાએ યુઝ થાય તે તમે કરી શકો. રેડી? હવે આ હતી લોગેરિધમની મેઇન ફોર્મ્યુલા. હવે આપણે જોશું લોગેરિધમિક ડિફરન્શિએશનનો કેવી રીતના ઉપયોગ કરવો. રેડી મિત્રો? હવે આપણે લોગેરિધમિક ડિફરન્શિએશન એટલે કે લઘુગુણક કે વિકલન છે તેનો ઉપયોગ કઈ રીતના કરવાનો હોય છે, તો તેની આપણે ચર્ચા કરશું. મિત્રો, સૌથી પહેલો પોઈન્ટ, મતલબ કે એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ ઇન્ટુ યુ ઓફ એક્સ. આવી રીતના માની લો કે ત્રણ ફંક્શન તમને મલ્ટિપ્લિકેશનમાં આપેલા છે, તો તમારે મલ્ટિપ્લિકેશનનો ડિફરન્શિએશન માટેનો રૂલ્સ એપ્લાય નથી કરવો, અને બીજી રીતથી એપ્લાય કરવું છે. મતલબ કે ડિફરન્શિએશન તો કરવાનું છે, પરંતુ બીજી કોઈ રીતથી કરવું છે, તો અત્યારે તે છે લોગેરિધમિક ડિફરન્શિએશન. રેડી? ત્રણ ફંક્શન મલ્ટિપ્લિકેશનમાં આપે છે અત્યારે આપણે જે જોઈએ છીએ. આના સિવાય વધારે પણ મલ્ટિપ્લિકેશનમાં હોય તો પણ તમે આ નિયમનો ઉપયોગ કરી શકશો. રેડી? ધારો કે મલ્ટિપ્લિકેશનના નિયમનો તમારો ઉપયોગ કરવો હોય તો બે ફંક્શન બહાર રાખવાનું છે, એકનું વિકલન કરતું જવાનું છે, તો ત્રણ સ્ટેપમાં ડિફરન્શિએશન થશે, વચ્ચે પ્લસ સાઇન આવશે. રેડી? અત્યારે આપણે અહીંયા ડિફરન્શિએશન કરવું હોય તો બંને બાજુ પહેલાં લોગ એપ્લાય કરશું, બેઝ ઈ હોય એ રીતના. રેડી? એટલે એ મલ્ટિપ્લિકેશનમાં છે ફંક્શન, તો વચ્ચે પ્લસની સાઇન આવી જશે. જ્યારે લોગ મલ્ટિપ્લિકેશનમાં લોગની સાથે જે કાંઈ પણ વેલ્યુ મલ્ટિપ્લિકેશનમાં હોય તો લોગ સેપરેટ આપવામાં આવે છે અને વચ્ચે પ્લસ સાઇન આપવામાં આવે છે. રેડી? તો આ રીતના તમારે કરવાનું રહેશે. વાય બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ ઇન્ટુ યુ ઓફ એક્સ આપેલું હોય તો તમે બંને બાજુ લોગ અપ્લાય કરશો તો આવી રીતના થઈ જશે, અને પછી તમે એક્સની સાપેક્ષમાં વિકલન કરી નાખશો એટલે તમને સાદરૂપ મળી જશે, એટલે કે જે આન્સર મેળવવાનો હોય તે મળી જશે. નેક્સ્ટ, બીજું, વાય બરાબર એફ ઓફ એક્સ છેદમાં જી ઓફ એક્સ આવી રીતના ડિવિઝનમાં આપેલું છે, પરંતુ તમે ડિવિઝન રૂલ એપ્લાય કરવા માંગતા નથી, લોગેરિધમથી કરવા માગો છો, તો બંને બાજુ લોગ આપો જેમાં બેઝ ઈ હોય. હવે લોગ અહીં આપશો એટલે લોગની સાથે જે વેલ્યુ થશે તે ડિવિઝનમાં આવી જશે, એટલે સેપરેટ લોગ આપી દેશું અને વચ્ચે કઈ સાઇન આવી જશે મિત્રો? માઇનસ. એટલું યાદ રાખવાનું કે જે પણ ડિવિઝનમાં હોય તેની સાથે લોગ આપશે તે માઇનસમાં રહેશે. રેડી? પછી તમે આવી રીતના થઈ જાય એટલે ડિફરન્શિએશન કરી નાખો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એટલે તમને આન્સર મળી જશે. રેડી? અને ત્રીજો પોઈન્ટ મિત્રો, વાય બરાબર આવી રીતના આપેલું છે એફ ઓફ એક્સ એના પાવરમાં જી ઓફ એક્સ, તો બંને બાજુ તમે લોગ એપ્લાય કરશો, લોગ વાય બેઝી, અહીંયા લોગ એપ્લાય કરશો એટલે કાં તો એ આગળ આવી જશે. ત્રીજો નિયમ હમણાં થોડીક પહેલા જોયો લોગનો, તે એફ ઓફ એક્સ અને બેઝ ઈ આવશે. રેડી? પછી તમે એક્સની સાપેક્ષમાં વિકલન કરી નાખશો એટલે તમને આન્સર મળી જશે. રેડી? પણ એક વસ્તુનું યાદ રાખવાનું છે મિત્રો, ડી બાય ડી એક્સ લોગ વાય બેઝી, એટલે કે વાયનું વિકલન તમારે એક્સની સાપેક્ષમાં જ્યારે કરવાનું થાય તો એ તમે જોશો બધી જગ્યાએ વાયનું વિકલન એક્સની સાપેક્ષમાં કરવાનું થાય, એટલે કે લોગ વાયનું વિકલન થશે વન અપોન વાય ઇન્ટુ ડી વાય બાય ડી એક્સ. રેડી? આપણે ઇમ્પ્લિસિટ ફંક્શન જોયું હતું એટલે કે ગુડ વિધે, તેની અંદર આપણે વાય વાળા ફંક્શનનું ડિફરન્શિએશન કરેલું હતું, જેમાં ડિફરન્શિએશન જે થતું હોય તે કરી નાખીએ અને પછી બાજુમાં આપણે ડીવાય બાય ડી એક્સને મલ્ટિપ્લિકેશનમાં લખી નાખીએ છીએ, તો લોગ વાયનું ડિફરન્શિએશન થશે વન ઓપન વાય ડીવાય બાય ડી એક્સ. રેડી? તો આ લોગેરિધમિક ડિફરન્શિએશનનો આ રીતના તમે યુઝ કરી શકશો. જ્યારે ફંક્શન મલ્ટિપ્લિકેશનમાં આપેલા હોય ત્યારે તમે લોગ એપ્લાય કરશો એટલે લોગ 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 પ્લસમાં આવી જશે, ડિવિઝનમાં કોઈ ફંક્શન આપેલા છે તમે લોગ એપ્લાય કરવા માગો છો તો લોગ લોગ માઇનસમાં આવી જશે, પછી એક્સની સાપેક્ષમાં વિકલન કરી નાખશો તો આન્સર આવી જશે એક્સના પાવરમાં એક્સ વાળું, અથવા એક્સના પાવરમાં વાય વાળું, અથવા વાયના પાવરમાં એક્સ વાળું. આવી રીતના, મતલબ કે આના માટે આપણે મેઇન યુઝ કરવાનો છે. આ બધી વસ્તુ તો આપણે એમ મલ્ટિપ્લિકેશન અથવા તો ડિવિઝનના નિયમથી પણ કરી શકીએ છીએ, પરંતુ એફ ઓફ એક્સના પાવરમાં ડી જી ઓફ એક્સ, મતલબ એક્સ રેસ ટુ એક્સ આવી રીતના આપેલું છે. રેડી? બેઝમાં પણ એક્સ વાળું ફંક્શન અને પાવરમાં પણ એક્સ વાળું ફંક્શન છે, ત્યારે ફરજિયાત તમારે લોગેરિધમિક ડિફરન્શિએશનનો ઉપયોગ કરવો પડશે, એટલે કે લોગ એપ્લાય કરશો પછી તમને આનું ડિફરન્શિએશન થઈ જશે. રેડી? તો આપણે આ એક એક્ઝામ્પલ અત્યારે જોઈએ મિત્રો, કે આવી રીતના આપેલું છે વાય બરાબર એક્સ રેસ ટુ એક્સ. રેડી? અને ડીવાય બાય ડીએક્સ મેળવાનું પૂછે છે. આ એમસીક્યુ તરીકે પણ પૂછાઈ શકે છે અને ફોર્મ્યુલા માટે પણ તમે આને યુઝ રાખી શકો છો, કે ડી બાય ડીએક્સ એક્સ રેસ ટુ એક્સ બરાબર ખાલી જગ્યા. રેડી? તો તમે ડાયરેક્ટ યાદ રાખેલું હશે તો પણ તમને કેટલી જગ્યાએ ફાયદો થશે. તો આનું ડિફરન્શિએશન આપણે મેળવી મિત્રો, સૌથી પહેલાં આપણે લોગ એપ્લાય કરશું, મતલબ કે આપણે અત્યારે સાદુરૂપ આપીએ છીએ, પાવર હોય તે આગળ આવી જશે લોગ એક્સ બેઝી. રેડી? હવે એક્સની સાપેક્ષે વિકલન કરી નાખશું એટલે અહીંયા થશે વન અપોન વાય ડીવાય બાય ડી એક્સ. અહીંયા મલ્ટિપ્લિકેશન નિયમ, પહેલું પદ બારે બીજાનું વિકલન એટલે કે લોગ એક્સનું વિકલન વન ઓપન એક્સ પ્લસ લોગ એક્સ બારે, અને એક્સનું વિકલન શું થશે મિત્રો? વન થશે. આ એક્સ એક્સ સ્ક્વેર થઈ જશે, અહીંયા વન ઓપન વાય
डीवाय बाय डी एक्स ब्रेकेट में वच्चे वन प्लस लॉग एक्स बेज ई आप डिविजन में है ओली बात जो तो मल्टिप्लिकेशन में आ जाए डीवाय बाय डी एक्स नोखू पड़ जाए आ बाकी प्रोसिजर जो है इम्प्लिसिट फंक्शन मैं जो प्रोसिजर है एप्लाय थे तो अँ वाई इंटू में आ जाए ब्रेकेट में वन प्लस लॉग एक्स बेज ई हवे मित्रों वाई की किंमत तमने जो डायरेक्ट आपेली हो तो तुम डायरेक्ट मूकी सकसो अथवा तो ना आपेली हो डायरेक्टली तो तुम्हारे आ फाइनल आंसर थे अत्यारे तमे जोशो वाई बराबर एक्स रेस टू एक्स आपेलू छे तो एक्स रेस टू एक्स ब्रेकेट में वन प्लस लॉग एक्स बेज ई रेडी तो अँ एक्स रेस टू एक्स विकलन थे एक्स रेस टू एक्स ब्रेकेट में वन प्लस लॉग एक्स बेज ई रेडी तो आ रीतना तमे याद रखी सको रेडी तो आ एक्स रेस टू एक्स नु विकलन छे एक्स रेस टू एक्स ब्रेकेट में वन प्लस लॉग एक्स बेजी आ फॉर्म्युला तरह फॉर्म्युला माटे पण तमे याद रखी सकशो मतलब के फॉर्म्युला प्रमाणे तमे याद रखी लेशो तो फ्यूचर में कोईपण एक्जाम्पल आवशे तो आवी रीतना एक्स रेस टू एक्स आपेलो तो तमे डायरेक्ट डिफरेंशिएशन करी सकशो रेडी तो आ बेसिक कंसेप्ट तमारा कम्प्लीट थाय छे लॉगरिथमिक डिफरेंशिएशन ना केवी रीतना उपयोग करूँ कई जगह उपयोग करूँ ते अहीं कम्प्लीट थाय छे हवे आपणे स्वाध्यायनी शरूआत करशुं स्वाध्याय 5.5 जेनी अंदर लॉगरिथमिक डिफरेंशिएशननो आपणे उपयोग करशुं रेडी मित्रों हवे आपणे एक्सरसाइज 5.5 नी शरूआत करवा जई रह्या छीए तो अत्यार लगीना जे काई पण कंसेप्ट छे बेसिक फॉर्म्युला बेसिक एक्जाम्पल चेन रूल ना एक्जाम्पल चेन रूल नी फॉर्म्युला आ बधी फॉर्म्युला तमने खबर हशे तो तमे आरामथी शीखी शकशो अने आ मेथड जे छे स्वाध्याय 5.5 ने रिलेटेड जे काई पण एक्जाम्पल छे ते एक्जाम मां पूछावा माटे पण आईएमपी कही शकाय तो आ मेथड तमारे मजबूत बनावानी छे आ मजबूत बनावा माटे तमारे આગળના જે કાઈ પણ કન્સેપ્ટ છે તે તમારા મજબૂત હશે તો આ મેથડ તમે આરામથી મજબૂત બનાવી શકશો રેડી તો હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 5.5 જેમાં પહેલો રકમ આપેલો છે y = cos x cos 2x અને cos 3x ત્રણ ફંક્શન આપેલા છે ત્રણે ત્રણ ફંક્શન મલ્ટીપ્લિકેશન માં આપેલા છે અને રકમ માં એવું લખેલું છે 1 થી 11 માં આપેલા વિધેયના x ને સાપેક્ષ વિકલન મેળવો એટલે કે આપણે વિકલિત મેળવવાના છે y = cos x cos 2x અને cos 3x ત્રણ ફંક્શન મલ્ટીપ્લિકેશન માં આપેલા છે અત્યારે આપણે મલ્ટીપ્લિકેશન ના નિયમ નો એપ્લાય નહીં કરીએ ડાયરેક્ટલી લોગેરિથમિક ડિફરન્શિએશન નો આપણે ઉપયોગ કરીને આ એક્ઝામ્પલ મેળવશું કારણ કે મલ્ટીપ્લિકેશન ના નિયમ માટેના તો બેઝિક એક્ઝામ્પલ બહુ સ્ટાર્ટિંગ માં કરી લીધા છે હવે આપણે કઈક નવી મેથડ થી આપણે આનું સોલ્યુશન કરશું મિત્રો રેડી મલ્ટીપ્લિકેશન ના નિયમ થી તમારે આનું સોલ્યુશન કરવું હોય તો બે ફંક્શન બારે રાખો એકનું ડિફરન્શિએશન કરો વળી પાછું બે બાકીના બે ફંક્શન બારે રાખો જેનું ડિફરન્શિએશન બાકી છે એનું કરો અને છેલ્લે ત્રીજામાં પણ બે ફંક્શન બારે રાખો અને ત્રીજાનું ડિફરન્શિએશન કરી નાખો રેડી તો આવી રીતના કરશો એટલે તમને આન્સર મળી જશે પરંતુ અત્યારે આપણે અહીં લોગેરિધમિક ડિફરન્શિએશન થી કરવું છે તો સૌથી પહેલા આપણે લોગ એપ્લાય કરવું પડશે મિત્રો ડાયરેક્ટ ડિફરન્શિએશન ની શરૂઆત નહીં થાય સૌથી પહેલા આપણે સાદુરૂપ આપવું પડશે જેથી કરીને આપણે ડિફરન્શિએશન કરી શકીએ રેડી તો અહીં લોગ એપ્લાય કરશું મિત્રો બંને બાજુ તો લોગ વાય બેઝ ઈ અહીંયા લોગ બ્રેકેટમાં કોસ એક્સ ઇન્ટુ કોસ ટુ એક્સ ઇન્ટુ કોસ થ્રી એક્સ અને બેઝમાં ઈ રેડી અત્યારે આપણે સ્ટેપ બાય સ્ટેપ જશું હજી લોગનું સાદુરૂપ આપશું કારણ કે હજી ડિફરન્શિએશન આપવું થશે નહીં તો અહીંયા લોગની સાથે ત્રણ ફંક્શન મલ્ટીપ્લિકેશનમાં આપેલા છે તો અહીંયા ત્રણેય ફંક્શનને આપણે લોગ આપી દેશું અને વચ્ચે પ્લસની સાઇન આવશે મતલબ કે જે આપણે લોગેરિધમની ફોર્મ્યુલા જોઈ હતી તેમાંની પહેલી ફોર્મ્યુલા અહીંયા ઉપયોગ થશે રેડી હવે આપણે બધા ફંક્શનનું ડિફરન્શિએશન આરામથી કરી શકીએ છીએ લોગ વાળા લોગ વાયનું આવડે છે લોગ કોસ એક્સનું થશે લોગ કોસ ટુ એક્સનું થશે લોગ કોસ થ્રી એક્સનું આપણે ડિફરન્શિએશન કરી શકશું તો આ બધા ફંક્શનનું આપણે જ્યારે ડિફરન્શિએશન કરી શકીએ ત્યારે ડાયરેક્ટ આપણે એક્સની સાપેક્ષમાં વિકલન કરશું તો અહીં લખશું મિત્રો બંને બાજુ એક્સને સાપેક્ષ વિકલન કરતા રેડી ત્યાં એક્સની સાપેક્ષ વિકલન કરશું તો લોગ વાયનું વિકલન શું થાય મિત્રો વન અપોન વાય અને વાયનું બાજુમાં ઇન્ટુ થી લખી નાખો ડીવાય બાય ડી એક્સ લોગ કોસ એક્સનું શું થશે તો વન અપોન કોસ એક્સ કોસ એક્સનું બાજુમાં આપણે બતાવશું ડી બાય ડી એક્સ કરીને અત્યારે પહેલો દાખલો છે એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ જશું પછી આપણે થોડુંક આ સ્ટેપ જે વધારાના સ્ટેપ હશે તે આપણે દૂર કરતા જશું લોગ કોસ ટુ એક્સ તો લોગ એક્સનું વિકલન વન અપોન એક્સ થાય એવી રીતના લોગ કોસ ટુ એક્સનું વિકલન થશે વન અપોન કોસ ટુ એક્સ અને કોસ ટુ એક્સનું વિકલન બાજુમાં બતાવશું જે લાસ્ટ વિડીયો આપણે મિત્રો ભણ્યા 5.4 તેની અંદર આપણે લઘુગુણકીય વિકલન લઘુગુણકીય વિધેયનું વિકલન કેવી રીતે મેળવવું તેની આપણે ચર્ચા કરેલી હતી બહુ જ બેઝિક કન્સેપ્ટ હતા જે એક્ઝામમાં પૂછાવા માટે તો બહુ આઈએમપી ના કહી શકાય પરંતુ તમારા જે આ ફ્યુચરના કન્સેપ્ટ મતલબ કે આજના જે કન્સેપ્ટ છે તેમાં લઘુરેધમિક વિધેય જે છે તેનું ડિફરન્શિએશનની આપણે જરૂર પડે છે તો તેના કન્સેપ્ટ તમારા જો 5.4ના મજબૂત હશે તો આ તમે આનું ડિફરન્શિએશન તમે કરી શકો છો રેડી હવે અહીંયા જોઈએ પ્લસ અહીંયા ડી બાય ડી એક્સ એપ્લાય કરશું મતલબ કે વિકલન કરવાનું છે ત્રણેય ફંક્શન પ્લસમાં જોડાયેલા હતા એટલે સેપરેટ આપણે ડી બાય ડી એક્સ એપ્લાય કરીએ છીએ હવે આનું ડિફરન્શિએશન કરી તો લોગ કોસ થ્રી એક્સનું વન અપોન
cos 3x અને cos 3x નું બાજુમાં આપણે મલ્ટીપ્લિકેશન માં બતાવશું, ચેઇન રૂલ પણ સાથે સાથે લાગે છે. રેડી, હવે 1/y dy/dx એમનું રાખશું, જ્યાં સુધી આપણું dy/dx આખા સ્ટેપ ની અંદર થી દૂર નહીં થાય ત્યાં સુધી આપણે dy/dx ને કરતા બનાવશું નહીં. રેડી, 1/cos x એમનું રાખશું, cos x નું વિકલન થશે માઇનસ sin x, પ્લસ 1/cos 2x એમનું રાખશું, cos 2x નું વિકલન થશે માઇનસ sin 2x, અને 2x નું વિકલન હજી આ બાજુ બતાવવું પડશે, પ્લસ અહીંયા x જ હતો એટલે cos x નું વિકલન ડાયરેક્ટ માઇનસ sin x થઈ ગયું, પરંતુ અહીંયા તમે જોશો તો ખૂણા તરીકે 2x આપેલો છે એટલે 2x અહીં લખી નાખું, 2x નું વિકલન બાજુમાં બતાવી છે ચેન રૂલથી. એ જ રીતના 1/cos 3x અને cos 3x નું વિકલન થશે માઇનસ sin 3x, અને 3x નું બાજુમાં અહીંયા બતાવશું. રેડી, આ રીતના આપણે ડિફરન્શિએશન બતાવવાનું રહેશે. હજી પણ આપણે બે જગ્યાએ dy/dx જોવા મળે છે તો એનું ડિફરન્શિએશન આપણે કરતા જશું. 1/y dy/dx અહીંયા માઇનસમાં સાઇન અપોન કોસ એટલે ટેન એક્સ થઈ જશે, સોરી અહીંયા પણ માઇનસ સાઇન અપોન કોસ એટલે ટેન અહીંયા 2x, અને 2x નું વિકલન 2 થશે તે આપણે આગળ લખી નાખીએ છીએ. અહીંયા પ્લસ માઇનસ માઇનસ સાઇન અપોન કોસ એટલે ટેન, ખૂણા તરીકે 3x આપેલું છે, 3x નું વિકલન થશે 3, તેને આપણે આગળ લખી નાખીએ છીએ. રેડી, હવે dy/dx ને કરતા બનાવો તો y જે ભાગાકારમાં છે તે અહીંયા શું ક્યાં આવી જશે ગુણાકારમાં, તો dy/dx આ વાય ભાગાકારમાંથી ગુણાકારમાં આવી જાય છે, અને આ કૌંસમાં આપણે લખી નાખીએ માઇનસ ટેન એક્સ માઇનસ ટુ ટેન ટુ એક્સ માઇનસ થ્રી ટેન થ્રી એક્સ. રેડી, આ આપણો આન્સર મળી ગયો છે, પરંતુ હજી વાયની કિંમત જો ડાયરેક્ટ આપેલી હોય તો તમે અહીંયા લખી શકો છો, તો વાય બરાબર આપેલું છે ડાયરેક્ટલી, તો અહીં લખશું કોસ એક્સ ઇન્ટુ કોસ ટુ એક્સ ઇન્ટુ કોસ થ્રી એક્સ કૌંસમાં માઇનસ ટેન એક્સ માઇનસ ટુ ટેન ટુ એક્સ અને માઇનસ થ્રી ટેન થ્રી એક્સ. રેડી, હજી તમારે મિત્રો સાદરૂપ આપવું હોય તો આપી શકો છો, અહીંયા અંદર મલ્ટીપ્લાય કરાવશો એટલે કોસ ટુ એક્સ ઇન્ટુ કોસ થ્રી એક્સ વધશે ઇન્ટુ સાઇન એક્સ વધશે, એવી રીતના આગળ આગળ મલ્ટીપ્લાય કરાવતો જશો એટલે સાદરૂપ, એટલે કે અહીંયા કોસ એક્સ કટ થશે, અહીંયા કોસ ટુ એક્સ કટ થશે, અને અહીંયા કોસ થ્રી એક્સ કટ થશે, એવી રીતના કટ કરીને તમે સાદરૂપ આપી શકો છો. રેડી, તો અહીંયા પેલો જે દાખલો હતો સ્વાધ્યાય 5.5 નો તે પૂર્ણ થાય છે, બહુ જ આરામથી તમારે ગણવાનું છે કારણ કે સ્ટાર્ટિંગનો દાખલો છે, લોગેરિધમિક ફંક્શન છે, તો તેનું ડિફરન્શિએશન આ રીતના કરવાનું રહેશે. રેડી, હવે આપણે દાખલા નંબર 1 કમ્પ્લીટ થઈ છે, હવે જોઈએ દાખલા નંબર 2. મિત્રો હવે દાખલા નંબર 2 જોઈ, મતલબ કે હજી આપણે આ બીજો દાખલો જોઈ લઈએ પછી આપણે આ વિડીયો પૂર્ણ કરશું, મતલબ કે આ જે દાખલો છે તે આપણે જોશું એટલે તમને લોગેરિધમિક ડિફરન્શિએશનના થોડાક વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. તો અહીંયા દાખલા નંબર 2 જોઈએ, આગલો જે દાખલો હતો તેમાં આપણે જે લોગેરિધમિક ડિફરન્શિએશનના જે કંઈ પણ સ્ટેપ હતા મેં કીધું હતું કે જગ્યાએ યુઝ થાય, તો તેમાંનો આપણે પહેલો યુઝ કરેલો ફંક્શન જ્યારે મલ્ટીપ્લિકેશનમાં આપેલા હોય ત્યારે. અહીંયા તમે જોશો મિત્રો તો ફંક્શન ડિવિઝનમાં આપેલા છે અને સ્ક્વેર રૂટની અંદર પણ આપેલા છે, ત્યારે પણ તમે લોગેરિધમિક ડિફરન્શિએશનનો ઉપયોગ કરી શકો છો. આ જ દાખલાને તમે ડાયરેક્ટલી સોલ્વ કરવા જશો તો બહુ જ ડિફિકલ્ટ થઈ જશે. કેવી રીતના, ચેન રૂલનો ઉપયોગ કરીને તમે ધારો કે આનું સોલ્યુશન કરો છો, રૂટનું વિકલન 1/2 રૂટ થાય અને આ મૂકી દો, આનું ડિફરન્શિએશન બાજુમાં કરશો, પછી તમે ડિવિઝન રૂલ એપ્લાય કરો તો બહુ ડિફિકલ્ટ થઈ જશે, તો એના માટે અહીંયા આપણે લોગેરિધમિક ડિફરન્શિએશનનો ઉપયોગ કરશું. રેડી, તો સૌથી પહેલા આપણે લોગ એપ્લાય કરશું, લોગ વાય બેઝી, આ સ્ક્વેર રૂટ છે એટલે અત્યારે લોગ તો લખી જ નાખી, પણ આખા એની કેટલી ઘાત થાય મિત્રો, 1/2. રેડી, રૂટમાં આપેલું છે એટલે ઘાત થશે 1/2, અને અંદર જે આપેલું છે તે આપણે લખી નાખશું એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી એક્સ માઇનસ ફોર અને એક્સ માઇનસ ફાઈવ. રેડી, હજી સાદરૂપ આપશું કારણ કે હજી આપણે ડિફરન્શિએશન નહીં કરી શકીએ, તો ઘાત હોય તે આગળ આવી જશે, લોગ વાય બેઝી અને 1/2 લોગ બ્રેકેટમાં એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી એક્સ માઇનસ ફોર એક્સ માઇનસ ફાઈવ. રેડી, હવે લોગની સાથે મલ્ટીપ્લિકેશનમાં જે હોય તે પ્લસમાં થશે, જે ડિવિઝનમાં છે તે માઇનસમાં લખતા જશું, મતલબ કે જે લોગેરિધમની ફોર્મ્યુલા સ્ટાર્ટિંગમાં ભણાવેલી તેને અહીંયા આપણે એપ્લાય કરશું, તો 1/2 બ્રેકેટમાં લોગ એક્સ માઇનસ વન, આ મલ્ટીપ્લિકેશનમાં આપેલું છે, ઉપર અંશમાં આપેલું છે, અંશમાં હોય તે બધા પ્લસમાં લખશું, છેદમાં હોય તે બધા માઇનસમાં લખશું અને લોગ એપ્લાય કરતા જશું. રેડી, અહીંયા લોગની સાથે જે બેઝ છે તે બાય ડિફોલ્ટ ઈ હોય છે, તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે, અને જ્યારે બાય ડિફોલ્ટ બેઝ ઈ હોય ત્યારે જ લોગ એક્સનું વિકલન 1/x થશે. રેડી, બાકી કેવી રીતના ડિફરન્શિએશન થાય તે પણ મેં ફોર્મ્યુલા તમને સ્ટાર્ટિંગમાં બહુ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું વિકલન, ત્યારે મેં તમને સમજાવ્યું હતું લોગ એક્સ બેઝ એનું ડિફરન્શિએશન શું થાય, તો કે 1/x લોગ એ બેઝ ઈ. રેડી, તો અત્યારે બેઝમાં ઈ છે એટલા માટે આપણે 1/x ડાયરેક્ટલી લખીએ છીએ. રેડી, હવે અહીંયા આપણે
બધા ફંક્શનનું ડિફરન્શિએશન કરી શકશું. લોગ y નું 1 upon e, આનું 1 upon x minus 1, એ આનું 1 upon x minus 2, એ રીતના આપણે બધાનું ડિફરન્શિએશન કરી શકીએ છીએ. એટલે અહીં લખશું આપણે બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરતા. રેડી, લોગ y નું વિકલન થશે 1 upon y ડિવાઈડ બાય dx, 1 બાય 2 એમ રહેશે. લોગ એક્સ માઇનસ વન, આ બધા તમે ફંક્શન જોશો તો પ્લસ માઇનસમાં જોડાયેલા છે, એટલે સેપરેટ ડી બાય ડીએક્સ એપ્લાય થશે. સેપરેટ ડી બાય ડીએક્સ એપ્લાય થશે એટલે આપણે ડિફરન્શિએશન ડાયરેક્ટ કરી શકશું. તો અહીં વન અપોન એક્સ માઇનસ વન, એક્સ માઇનસ વનનું બાજુમાં ડિફરન્શિએશન કરશું તો એક્સનું વન થશે અને માઇનસ વનનું ઝીરો થશે. રેડી, એટલે વન આવી રીતના બધા ફંક્શનમાં તમે ડાયરેક્ટ આવી રીતના બાજુમાં ડિફરન્શિએશન બતાવશો એટલે વન જ થશે. એટલા માટે આપણે ડાયરેક્ટ બતાવશું નહીં. રેડી, કારણ કે લોગ એક્સ હોય તો ડિફરન્શિએશન વન અપોન એક્સ થાય, પરંતુ એ લોગ બ્રેકેટમાં એક્સ માઇનસ વન આપેલું છે તો આનું ડિફરન્શિએશન વન અપોન એક્સ માઇનસ વન થાય. એક્સ માઇનસ વનનું ડિફરન્શિએશન બાજુમાં કરશો એટલે એક્સનું વન થાય અને વનનું ઝીરો થાય. એ જ રીતના અહીંયા જોઈ વન અપોન એક્સ માઇનસ ટુ થશે. લોગ એક્સ માઇનસ ટુનું ડિફરન્શિએશન વન અપોન એક્સ માઇનસ ટુ, આનું ડિફરન્શિએશન બાજુમાં કરશો એટલે વન થશે. તો અત્યારે તે બતાવતા નથી. માઇનસ લોગ એક્સ માઇનસ થ્રીનું ડિફરન્શિએશન વન અપોન એક્સ માઇનસ થ્રી થશે, બાજુમાં વન થશે એટલે કંઈ બતાવતા નથી. માઇનસ લોગ એક્સ માઇનસ ફોરનું ડિફરન્શિએશન વન અપોન એક્સ માઇનસ ફોર થશે, માઇનસ વન અપોન એક્સ માઇનસ ફાઈવ. રેડી, તો અહીંયા બધા ફંક્શનનું આપણે ડિફરન્શિએશન કરી નાખ્યું છે. હવે આપણે ડીવાય બાય ડીએક્સને કરતા બનાવવાનું છે. તો અહીંયા વાય ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં આવી જશે. તો ડીવાય બાય ડીએક્સ બરાબર વાય બાય ટુ બ્રેકેટમાં આ બધા ફંક્શનો લખી નાખશું, વન અપોન એક્સ માઇનસ વન પ્લસ વન અપોન એક્સ માઇનસ ટુ માઇનસ વન અપોન એક્સ માઇનસ થ્રી માઇનસ વન અપોન એક્સ માઇનસ ફોર માઇનસ વન અપોન એક્સ માઇનસ ફાઈવ. રેડી, હવે વાયની કિંમત જો ડાયરેક્ટ આપેલી હોય તો ડાયરેક્ટ લખી શકો છો. તો એ લખી નાખી વન બાય ટુ આગળ લખી નાખી બ્રેકેટમાં સ્ક્વેર રૂટની અંદર એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ અને ડિવિઝનમાં એક્સ માઇનસ થ્રી એક્સ માઇનસ ફોર એક્સ માઇનસ ફાઈવ. રેડી, અને કાઉન્ટ્સની અંદર જે કંઈ પણ આપેલું છે તે તમારે લખી નાખવાનું રહેશે. તો આપણો ફાઇનલ આન્સર છે, મતલબ કે જે કંઈ પણ ફંક્શન આપેલું છે તેનું ડિફરન્શિએશન આ થાય છે. રેડી, મતલબ કે તમે ચેન રૂલની મદદથી જો આ જે ફંક્શન આપેલું છે તેનું તમે સોલ્યુશન કરવા જશો તો બહુ જ અઘરું થઈ જશે, પરંતુ તમે લોગ એપ્લાય કરીને જો આનું ડિફરન્શિએશન કરવા જાઓ તો તમે સરળતાથી તમે ડિફરન્શિએશન કરી શકો છો. મતલબ થોડુંક લખાણ વધી જાય છે, પરંતુ સોલ્યુશન કરવું એટલું જ ઇઝી બની જાય છે. રેડી, કારણ કે જે ફંક્શન છે, જે ડિફરન્શિએશન કરવા માટેના જે ફંક્શન છે તે બહુ જ સરળ છે, એટલા માટે આપણે આરામથી સોલ્યુશન કરી શકીએ છીએ અને આન્સર પણ મળી જાય છે. રેડી, તો આ દાખલા નંબર બે કમ્પ્લીટ થાય છે. હવે દાખલા નંબર જે ત્રણ છે તેને આપણે નેક્સ્ટ વિડીયોથી શરૂઆત કરશું. મતલબ કે લોગેરિધમિક ડિફરન્શિએશનના જે કંઈ પણ કન્સેપ્ટ હતા તે જોયા અને તેનો કેવી રીતના એક્ઝામ્પલની અંદર યુઝ કરવું તે આપણે જોઈ લીધું, મતલબ કે બે એક્ઝામ્પલ જોયા. રેડી, હવે નેક્સ્ટ આપણે જે ત્રીજા એક્ઝામ્પલથી શરૂઆત કરવાના છીએ તેમાં બેઝમાં એક્સવાળું ફંક્શન હશે અને પાવરમાં પણ એક્સવાળું ફંક્શન હશે તેવા ફંક્શનની આપણે શરૂઆત કરશું. રેડી, તો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરશું. નેક્સ્ટ વિડીયોમાં મેં તમને કીધું રીતના આપણે શરૂઆત કરશું. તો મિત્રો, તમને જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને ચેનલ પર પહેલીવાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ. જય હિન્દ.